નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે નવા હોવ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ ચોક્કસથી દબાવી લેજો, જેથી કરીને અમારા દ્વારા કોઈ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને તમારા ફોનમાં સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહેશે. આજે આપણે મુખ્ય સેવિકા માટેની ટેસ્ટ નંબર 7 જોવાના છે. અગાઉ આપણે મુખ્ય સેવિકા માટે 6 ટેસ્ટ જોઈ ગયા છે. જો તે તમે હજુ સુધી ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તમે ત્યાં જઈને મુખ્ય સેવિકા માટેની 6 ટેસ્ટ જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ મુખ્ય સેવિકા માટેની ટેસ્ટ નંબર 7. સૌથી પહેલો ક્વેશ્ચન છે, 0 થી 6 માસના બાળક માટે સર્વોત્તમ આહાર કયો છે? તો માતાનું ધાવણ એ 0 થી 6 માસના બાળક માટે સર્વોત્તમ આહાર છે. બીજો ક્વેશ્ચન છે, અન્નપ્રાશન દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ કયો હોય છે? અન્નપ્રાશન દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બાળકને ઉપરી આહાર શરૂ કરવા માટે, પરિવાર અને સમુદાયમાં જાગૃતિ લાવવા માટેનો હોય છે. મુખ્ય પરિવાર અને સમુદાયમાં બાળકને ઉપરી આહાર શરૂ કરવા માટે, જાગૃતિ લાવવા માટેનો અન્નપ્રાશન દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ હોય છે. અન્નપ્રાશન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર મહિનાના 3 મંગળવારે આંગણવાડી કેન્દ્ર પર અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન છે, અન્નપ્રાશન દિવસના એક દિવસ પહેલાં આંગણવાડી કાર્યકરની કામગીરી શું હોય છે? તો અન્નપ્રાશન દિવસના એક દિવસ પહેલાં આંગણવાડી કાર્યકરની કામગીરી તેમના વિસ્તારમાં 6 માસ પૂર્ણ કરેલ બાળકોની યાદી તૈયાર કરવી. આંગણવાડી કાર્યકરે પોતાના વિસ્તારમાં 6 માસ પૂર્ણ કરેલ બાળકોની યાદી તૈયાર કરવી તે અન્નપ્રાશન દિવસના એક દિવસ પહેલાં આંગણવાડી કાર્યકરની કામગીરી છે. ચોથો ક્વેશ્ચન છે, કઈ યોજના હેઠળ નવજાત શિશુની સારવાર માટે તેમજ ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબને કુટુંબના 5 વ્યક્તિ સુધી 2 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે? તો મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત નવજાત શિશુની સારવાર તેમજ કુટુંબના 5 વ્યક્તિને 2 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે. પાંચમો ક્વેશ્ચન છે, જનની સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત માતાની પ્રસૂતિ બાદ માતા અને બાળકને ઘરે પહોંચાડવા માટે જે એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવે છે તે સેવાનું નામ શું છે, અથવા તો તે એમ્બ્યુલન્સનું નામ શું છે? તો તે એમ્બ્યુલન્સનું નામ ખિલખિલાટ છે અને તે ગુલાબી રંગની હોય છે. 108ની સેવા ગુજરાતમાં ક્યારે શરૂ થઈ હતી? 108 એમ્બ્યુલન્સની સેવા ગુજરાતમાં 29 ઓગસ્ટ 2007 રોજ થઈ હતી. સાતમો ક્વેશ્ચન છે, બાળકના બાહ્ય જનનાંગોનો વિકાસ કઈ અવસ્થામાં થાય છે? તો બાળકના બાહ્ય જનનાંગોનો વિકાસ તરુણાવસ્થાનો સમયગાળો કયો હોય છે? તરુણાવસ્થાનો સમયગાળો 10 થી 16 વર્ષનો હોય છે. નવમો ક્વેશ્ચન છે, જનની સુરક્ષા કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો જનની સુરક્ષા કાર્યક્રમ વર્ષ 2005 શરૂ કરવામાં આવ્યો હતો. જનની સુરક્ષા યોજનાનો લાભ ક્યાંથી મળે છે? તો જનની સુરક્ષા યોજનાનો લાભ સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસેથી મળે છે. 11મો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો? તો રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ ભારતમાં 1951 શરૂ થયો છે. 12મો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન યોજનાની શરૂઆત 1955 કરવામાં આવી હતી. 13મો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાની શરૂઆત ઓગસ્ટ 2008 થઈ હતી. 14મો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત કેટલા રૂપિયા સુધીનો વીમો મળે છે? તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત 30,000 સુધીનો આરોગ્ય વીમો મળે છે. 15મો ક્વેશ્ચન છે અને લાસ્ટ ક્વેશ્ચન છે, શાળા આરોગ્ય કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો શાળા આરોગ્ય કાર્યક્રમ ઈસવીસન 1997 એટલે 1997 ઈયરમાં કરવામાં આવ્યો હતો. જો મિત્રો તમે
વિડિયો પૂરો જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, અને જો તમે નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, તેમજ બાજુમાં આવેલ બેલ આઇકન પણ ચોક્કસથી દબાવી લેજો. જો તમને આની PDF જોતી હોય તો PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી મળી રહેશે. ટેલિગ્રામની ચેનલ છે g_job. જો તમે હજુ સુધી જોઈન ના કરી હોય તો તમે જોઈન કરી શકો છો. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, તેમજ તમારા મિત્રોને શેર પણ જરૂર કરજો. થેન્ક યુ.